સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનું રાજચરાડી ગામ છે અને આ ગામની જે પ્રાથમિક સ્કૂલ છે એને સ્કૂલના જેટલા પણ વાલીઓ છે અને ગ્રામજનો છે એને તાળું મારી દીધું. કેમ જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા. મારું નામ છે ધીરાજ અને ધાંગધ્રાનું રાજચરાડી જે ગામ છે એની પ્રાથમિક સ્કૂલ છે અને જ્યાંના આચાર્ય છે એ આચાર્યનું વર્તન ચાહે ત્યાંના એસએમઈના સ્ટાફ હોય કે પછી ગ્રામજનો હોય સરપંચ હોય બધા સાથે ગેરવર્તણૂક થવાને કારણે ગામ લોકોએ અરજી કરી હતી શિક્ષણ વિભાગમાં કે એમની છે એ કાયમી ધોરણે છે એ બદલી કરી નાખવામાં આવે. પણ સરકારી વિભાગ દ્વારા જે છે એમની હંગામી ધોરણે બદલી કરવામાં આવી હતી અને જ્યારે આ બદલી થઈ એ પછી લોકોનો રોષ છે વધારે ભભૂકી ઉઠ્યો હતો અને ત્યારબાદ ગામજનોએ ભેગા મળીને જે પ્રાઇમરી સ્કૂલ છે એને તાળું મારી દીધું હતું. શા માટે આવી ઘટના બની એ બાબતે જે ગામના આગેવાન છે એમનું આ મુદ્દે શું કેવું છે સાંભળીએ આ વિડીયો. કુમાર શાળાની અંદર બે મહિના અગાઉ અમે સરકારી તંત્રમાં શિક્ષણ અધિકારી તાલુકા લેવલે અને જિલ્લા લેવલે આચાર્યની બદલી બાબતે અમે રજૂઆત કરેલી, પરંતુ અત્યાર સુધી છેલ્લા 3 મહિનાથી કોઈ પણ પ્રકારે ધ્યાન આપવામાં આવેલું નથી. અમારી ગામ લોકોને અને પ્રતિનિધિ અને એસએમસીની ટીમ દ્વારા અમારી એક જ રજૂઆત હતી કે કોઈ પણ પ્રકારે આચાર્યની બદલી થઈ જાય અને કાયમી ધોરણે રાજચરાડી પ્રાથમિક શાળામાંથી અને કોઈ પણ જગ્યાએ બદલી કરવામાં આવે એ અમારી ગામ લોકોની માંગણી હતી. પરંતુ સરકારી તંત્ર અને શિક્ષણ અધિકારીઓ દ્વારા રાજકીય વગે એ લોકો પોતપોતાને મનમાની કરી અને કામગીરી ફેરફારમાં એમને હાલના સમયે પણ બદલી કરેલી. હાલની અંદર પણ છેલ્લા 3 મહિનાથી શરૂઆતની અંદર એ લોકોએ રામગઢ બદલી કરેલી, ત્યારબાદ તેઓ ઉપરની બદલી કરેલી, ફક્ત ને ફક્ત કામગીરી બદલી કરી અને એમની હાજરી અહીંયા પુરાય અને પગાર પણ અહીંયા અમારા રાજચરાડી પ્રાથમિક શાળાની અંદર થાય છે. અમારી ગામ લોકોની એક જ રજૂઆત છે કે કામગીરી ફેરફારમાં જે એ લોકોએ હાલની આજનો જે બદલીનો હુકમ કરેલો છે અમારી ગામ લોકોની એક જ માંગણી છે કે એચએટ આચાર્ય અત્યારે ને અત્યારે અમને નવા આપે અને અથવા તો આ જતીનભાઈ પટેલ જે હાલના આચાર્ય છે એની કાયમી બદલી કરવામાં આવે. આ બે જ અમારા મુદ્દા છે. આ બે મુદ્દાની અંદર કોઈ પણ એક મુદ્દો અમને જો પૂરો કરી આપે સરકાર તો ભલે, નહીતર શિક્ષણમાં બાળકોને કાંઈ પણ નુકસાની થશે અથવા શિક્ષણ વિભાગમાં બાળકોનું ભવિષ્ય બગડે તો એના જવાબદાર સરકાર શ્રી અને શિક્ષણ વિભાગ રહે છે.